54 માં પદ કરતા 132 જેટલું વધુ હશે, તો તમારે પહેલા એ પદ નક્કી કરવાનું છે કે કયું પદ એ 54 ના પદ જે છે એની અંદર તમે 132 ઉમેરો તો એની બરાબર થાય. તો સૌ પ્રથમ તમારે પદ મેળવવાનું છે અને પછી નક્કી કરવાનું છે કે પદ જે છે એનો ક્રમ શું હશે. ક્રમ એટલે કે કેટલામું પદ હશે, 5મું 6મું 7મું 8મું 9મું, એટલે તમારે એનો ક્રમ જે છે એ નક્કી કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે એ અને બી મેળવશું. આને આગળ a બરાબર છે 3, b બરાબર a2 - a1, 15 - 3 એટલે જવાબ આવશે 12. તો આ આ વાક્ય રચના ખાસ સમજવાની છે કે કયું પદ 54 ના પદ કરતા કયું પદ એટલે કે a જે આપણે મેળવ્યું છે કે 54 માં પદ એટલે કે a54 કે કેટલું વધારે હોય 132 વધારે. આ સમીકરણ કેમ બનાવવું તમારે ખાસ યાદ રાખવાનું છે વાક્ય રચનાને આધારે. એટલે a ના આપણે મેળવવાનું છે 54 છે એટલે લખીએ તો કેટલા થશે a + f1b = 132. a અને b તમારી પાસે છે 3 53 12 132 3 53 નો ગુણાકાર તમે 12 ની સાથે કરશો એટલે જવાબ આવશે 530 - 106 એટલે જવાબ આવશે 636 પ્લસ 132. આ ત્રણનો સરવાળો કરો તો જવાબ આવશે 771. આ તમારું એ નું પદ છે કે જે 54 ના પદ કરતા 132 જેટલું વધારે થશે. હવે આપણે એમ કહી રહ્યું છે કે આ પદ છે કેટલા નું પદ છે એન મેળવવાનું છે. તો હવે આગળ આપણે લખશું an = 771 આવે છે. તો આને આધારે સૂત્ર લખીએ અહીંયા a n - 1 × d = 771. a = 3 એન મેળવવાનો છે, બી આવશે 12 - 771 પ્લસ 3 છે જશે માઇનસ n - 1 × 12 - 771 - 3 n - 1 × 12 768 12 ગુણાકાર માં 60 વિશે ભાગાકાર માં n - 1 = 2 768 નો ભાગાકાર 12 ની સાથે n - 1 12 6 72 એટલે વચ્ચે 4 અને 12 6 42 જવાબ આપશે 64 માઇનસ 1 ની સાથે વિશે પ્લસ. તો n = 64 + 1 તો જવાબ આવશે 65. આનો મતલબ શું થશે કે શ્રેણીની અંદર 65મું જે પદ હશે એ 54માં પદ કરતા કેટલું 132 જેટલું વધારે હશે. ક્લિયર? તો આ તમારે આ જે છે એ ખાસ સમજવાની છે આ દાખલાની અંદર. ત્યાર પછીનો 12મો પ્રશ્ન છે કે જેને મેં તમને કીધું છે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે એટલે કે ડી જે છે એ સરખો છે તેમના 100માં પદનો તફાવત 100 હોય તો 1000 પદનો તફાવત કેટલો થાય. હવે આ પ્રશ્નની રચના જે છે એ પણ તમારે ખાસ સમજવાની છે. આવા પ્રશ્નો ટૂંકા માર્ક ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે. દાખલા નંબર 12 બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સરખા છે એવું તમને એમાં કીધેલું છે અને તમને કીધું છે કે તેમના 100માં પદનો તફાવત બંને શ્રેણી છે એના 100મો જે પદ હોય એનો તફાવત જે છે કેટલો આવે છે 100. તો આપણે એને એક શ્રેણી આપણે આ રીતે લખશું. આ જે છે એને આપણે પહેલી શ્રેણી માટે લખીએ એ 100 એટલે કે 100નો પદ અને બીજા માટે આપણે કેપિટલ લખીએ એ 100. તો એનો તફાવત જે છે એ કેટલો આવે છે તો કે 100 આવે છે. બંને શ્રેણીના 100 જે આપ્યા છે 100 જે પદ આપ્યા છે એનો તફાવત જે છે એ કેટલો આવે છે તો કે 100 આવે છે. આ વાત જે છે તમારે તમને નિર્ગમમાં આવેલું છે તો 1000 પદનો તફાવત કેટલો હશે. આ શ્રેણીમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જેના સામાન્ય તફાવત છે બંને કેટલા થશે સરખા થશે. હવે આને આપણે
શું કહેવાય એના ફોર્મમાં પ્રમાણ સ્વરૂપમાં લખીએ તો આપણે કઈ રીતે લખશું તો કે એ વત્તા ડી બંનેના સરખા છે કેટલા લખાય 99 બરોબર કારણ કે 100 છે 100 નો પદ તેનું પ્રમાણ સ્વરૂપમાં લખો એટલે કે લખી શકાય એ વત્તા 99 ડી માઇનસ અને કૌંસમાં રાખવાનું કારણ કે 100 નો પદ આપણે લખવાનું છે એ વત્તા 99 ડી અહીંયા કેપિટલ આવશે કારણ કે શ્રેણી છે ડી સરખો જ છે બંનેમાં ડી જે છે સરખો છે એટલે આપણે સ્મોલ ડી રાખીએ છીએ ઇઝ ઇક્વલ ટુ 100 હવે સાધનમાં કહીએ તો એ વત્તા 99 ડી ઓછા માઇનસ એ ઓછા 99 ડી ઇઝ ઇક્વલ ટુ 100 આ બંને મને એન્સર થઈ જશે એ ઓછા માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ 100 આપણો મેઇન મુદ્દો છે જવાબ હવે આપણે મેળવવાનો છે કોણ મેળવવાનો છે તો કે બંનેના હજારમાં પદનો તફાવત હવે આપણું પરિણામ છે ધ્યાનમાં લેવાનું છે હજારમાં પદનો તફાવત આપણે મેળવવાનું છે એટલે બરાબર કરી લખીએ હજારનું પદ એટલે લખાય પહેલા કેટલા સ્મોલ એ 1000 માઇનસ કેપિટલ એ 1000 બંનેને પ્રમાણ સ્વરૂપમાં ફેરવીએ તો શું થઈ જશે એ વત્તા 999 ડી ઓછા આને પણ લખાશે એ વત્તા 999 ડી બંનેના સરખા છે ઓર્ડી રકમમાં આપેલું છે સાધક આપીએ તો એ વત્તા 999 ડી માઇનસ એ ઓછા 999 ડી આ બંને કેન્સલ થઈ ગયા તમારો જવાબ શું આવે એ ઓછા માઇનસ એ પરિણામ એ ઉપર તમે કહીએ તો એ ઓછા એક નો જવાબ કેટલો છે 100 એનો મતલબ એવો થાય કે જે એના બંને પ્રથમ પદનો જે તફાવત હશે એ જ તે એના 100 માં પદ માટે લાગુ પડશે અને જે 1000 માં પદ માટે લાગુ પડશે એટલે બે અગત્યના મુદ્દા હતા ખાસ અહીં નથી મળે કેપિટલ એ અને સ્મોલ એ જે મેં દર્શાવ્યો છે બે અલગ અલગ શ્રેણી માટે તમે એને A1 અને A2 પણ કહી શકો અલગ અલગ દર્શાવવા માટે અથવા બીજું તમે શ્રેણી માટે સંકેત લઈ શકો દાખલા તરીકે P અને Q બે અલગ અલગ શ્રેણીઓ હોય એ રીતે પણ આપણે સરળતા રહે એટલા માટે શું લીધું છે સ્મોલ એ પહેલી શ્રેણી માટે છે અને કેપિટલ એ જે ત્રીજી શ્રેણી માટે છે મેઇન પરિણામ આ હતું આને આધારે તમારો જવાબ આવશે ત્યાર પછી આ બે અગત્યના પ્રશ્નો છે 13મો પ્રશ્ન કે જેની અંદર કીધું છે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે આ પણ અગત્યનો પ્રશ્ન છે જનરલ નોલેજની જે અથવા તમે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરો એમાં ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે કઈ રીતે સોલ્વ કરવાની હવે આપણે અહીંયા ચર્ચા કરીશું હવે સૌ પ્રથમ તો આપણે એ નક્કી કરવું પડે કે પહેલી એવી કઈ સંખ્યા કે જે તમે 7 વડે નિશેષ ભાગી શકો વિભાજ્ય હોય એનો મતલબ એ શેષ કેટલી હોવી જોઈએ શૂન્ય હોવી જોઈએ તો પહેલા આપણે નાનામાં નાની 3 અંકની સંખ્યા અને મોટા મોટી 3 અંકની સંખ્યા બંનેને આધારે શ્રેણી પહેલા મેળવવાની છે અને પછી એની પદની સંખ્યા છે આપણે નક્કી કરશું નાનામાં નાની 3 અંકની સંખ્યાની વાત કરીએ તો પહેલી કઈ સંખ્યા આવશે તો કે 100 અને આ દિવસે આપણે આ કર્યું છે તો મોટા મોટી કેટલી આવે 999 તો આને આધારે તમારું પહેલું પદ અને છેલ્લું પદ તૈયાર થશે 100 નો ભાગાકાર તમે 7 વડે કરશો એટલે પોઈન્ટમાં જવાબ આવશે એટલે આપણે સમજી શકીએ કે 100 જે છે તમે 7 વડે વિશેષ ભાગી શકવાના નથી તો હવે આગળ જુઓ તો 101 આવે ફોર એક્ઝામ્પલ પછી 102 છે પછી 103 છે તો આમાંથી કઈ પહેલી સંખ્યા છે
કે જેને તમે વિશેષ સાત વડે વિશેષ ભાગી શકો. તો એની માટે તમારે શું કરવાનું, આ પહેલી સંખ્યા છે ને તમે આ ભાગો, તમને થોડો ઘણો આઈડિયા આવી જશે. આ સાત વડે ભાગાકાર કરો તો સાત એકા સાત ત્રીસ, સાત ચોક ને અઠ્યાવીસ. એનો મતલબ એવો થશે કે ચૌદ થી મોટી કોઈ સંખ્યા છે કે જેને ચૌદ પછીની ચૌદ ઘડીઓ છે એની પછીનો આપણે જે સંખ્યા છે પંદર છે સોળ છે એને આધારે તમને પહેલી સંખ્યા મળશે. આ એક સિમ્પલ ટ્રીક હતી યાદ રાખવા માટે કે પંદર નો ગુણાકાર તમે સાત સાથે કરો, પંદર નો ગુણાકાર સાત સાથે કરો, તમને પહેલો આઈડિયા આવશે કે પંદર સત્તા જે છે એને આધારે પહેલી એવી સંખ્યા છે જે તમે જે સાત વડે એને ભાગી શકો. એની પાસે સો ઉપર હોવી જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ પંદર સત્તા કેટલા થશે, એકસો ને પાંચ થશે. એટલે પહેલી સંખ્યા ત્રણ અંકની પહેલી સંખ્યા કઈ આવશે કે જેને તમે નિશેષ સાત વડે ભાગી શકો તો એ કઈ આવશે, તો કે એકસો ને પાંચ. પહેલી કઈ સંખ્યા આવશે એકસો પાંચ, અને સાત વડે વિભાજ્ય છે એટલે સાત સાત વધતા જશે, તો આપણે વધતા છે વધતા જશે એટલે એકસો બાર, એકસો ઓગણીસ. આ ત્રણ સંખ્યાઓ આપણે લખી. છેલ્લી જે સંખ્યા કઈ રીતે મળે તો કે નવસો ને નવ્વાણું એનો ભાગાકાર પણ સાત સાથે કરો, તો સાત એકા સાત અહીંયા વધશે બે, સાત ચોક ને અઠ્યાવીસ અહીંયા વધશે એક, ફરી પાછા નવ, સાત ગુણે ચૌદ અહીંયા વધશે પાંચ. હવે પોઈન્ટ ઉપર પડે એનો મતલબ એવો થશે કે એકસો ને બેતાલીસ ને ધ્યાનમાં રાખી અથવા એની પહેલાની સંખ્યાને ધ્યાનમાં રાખી અથવા એની પછીની સંખ્યાને ધ્યાનમાં રાખી તમારે નક્કી કરવાનું કે ત્રણ અંકની કઈ સંખ્યા છે જેને તમે સાત વડે વિશેષ ભાગી શકશો. તો એની માટે આપણે સમજીએ, ફોર એક્ઝામ્પલ એકસો ને બેતાલીસ, એકસો બેતાલીસ પછીની સંખ્યા લઈએ, સાત વડે ગુણાકાર કરો તો સાત તેરી એકવીસ, બે સાત નો અઠ્યાવીસ, બે ત્રીસ ધ્યાનમાં સાત એકા સાત, સાત ચોક ને અઠ્યાવીસ, બે સાત એકા સાત ને બે નવસો ને સત્યાસી, બરોબર. અને એકસો બેતાલીસ જે છે એને પણ આપણે કારણ કે એમાં તમે સમજી શકો છો કારણ કે ન્યા જવાબ આવતો હતો એકસો બેતાલીસ પોઈન્ટ સમથિંગ. આ ત્રણેય વસ્તુ ટ્રાય કરીને ખાસ જોવાની છે કારણ કે એક્ઝેક્ટ તમને આન્સર એમનામ નહીં મળે, તમારે ટ્રાય કરી પછી જ નક્કી કરવાનું છે. અહીંયા તમે જો પહેલા ભૂલ માટે એકસો પાંચ જે છે ડાયરેક્ટ આવ્યા નહોતા, આપણે પહેલા ભાગાકાર કર્યો હતો, આમાં તમે એકસો બેતાલીસ કર્યો છો, તમે જોવો તો એકસો નવ્વાણું પર નવસો નવ્વાણું પર તમે દૂર છે, એટલે આપણો આન્સર કેવો આવશે એકસો ને બેતાલીસ લઈને તમે ગણતરી કરો એટલે તમને તમારો મળશે સાત ને ચૌદ એક, સાત ચોક અઠ્યાવીસ ને ઓગણત્રીસ, અને જવાબ આવશે નવસો ને ચોરાણું. નવસો ને સાત બાદ બાકી તમે કરો તો જવાબ આવશે ચૌદ છે માંથી પાંચ, તમે બાદ કરો છો ચૌદ માંથી પાંચ બાદ કરો નવ, અહીંયા રહેશે બે બે એસી અને અહીંયા રહેશે
નેવ્યાસી બરોબર એને આ જવાબ આવશે 890 is equal to n minus 1 into 7 7 ગુણાકારમાં જ્યાં સાહેબ છે તો ભાગાકારમાં 889 નો ભાગાકાર 7 ની સાથે તો n minus 1 11 + 17 ડાયરેક્ટ આપણે ભાગાકાર કરીએ તો પણ તમારો જવાબ આવશે 7 11 17 બંને જગ્યાએ વધશે 11 7 પોઈન્ટ માં આન્સર આવે છે 11 ડાયરેક્ટ આપણે ભાગાકાર ફરી ચેક કરીએ છીએ147 + 1 = n = 127 આનો મતલબ શું થશે કે આપેલી શ્રેણી છે એની અંદર 7 વડે નિશેષ ભાગી શકાય એવા 3 અંકોની સંખ્યા ટોટલ કેટલી આવશે 128 જોઈએ ફરી એકવાર આનો મેઈન મુદ્દો તમને સમજાય તો પ્રથમ પદ જે છે કઈ રીતે આવે તો કે આપણે નાનામાંની 3 અંકોની સંખ્યા કેટલી થઈ તો કે 100 અને મોટામાંની 3 અંકોની સંખ્યા 999 એટલે બંનેનો ભાગાકાર તમે 7 વડે કરશો એટલે તમને ત્યાં એક ભાગફળમાં નિશ્ચિત સંખ્યા મળશે એને આધારે તમને શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ જે છે મળશે એવા અંતિમ પદ મળી જાય એટલે તમારે મેળવવાનું શું રહેશે તો કે એન મેળવવાનો રહેશે તો આ જ વસ્તુ જે છે એ તમારે દાખલા નંબર 14 ની અંદર ચકાસવાની છે એમાં કીધું છે 10 અને 150 વચ્ચે 4 ના ગુણિતો કેટલા હવે આપણે 10 અને 150 ની અહીંયા વાત કરીએ છીએ તો 10 પછી ની આપણે વાત કરીએ 10 ને 4 માં તમે નિશેષ ન ભાગી શકો પણ પહેલી સંખ્યા કઈ આવશે તો કે 12 12 પછી 16 પછી 20 તો એ રીતે આગળ જતા જાવ તો 250 જે છે એની વચ્ચેની સંખ્યાઓ તમને કીધી 10 અને 250 ની વચ્ચે એટલે બંને સંખ્યાઓ લેવાની નથી તો આપણે શું કરવાનું 250 માટે તમે 4 વડે ભાગાકાર કરશો તો તમને આ આન્સર જે આવે એ આધારે ખબર પડશે કે પહેલા ની સંખ્યા કઈ લેવાની એટલે ભાગાકાર કરશો તો 6 24 નહીં જવાબ આવશે 10 4 8 4 6 24 248 છેલ્લી સંખ્યા માટે તમારે ખાસ છેલ્લા પદ માટે ખાસ ધ્યાન રાખવાનું છે તો પહેલી સંખ્યા કઈ આવશે 12 પછી 16 પછી 20 અને છેલ્લું પદ કયું આવશે 248 અને એમાં તમારે મેળવવાનું શું છે એના એન જ મેળવવાનું છે અને ગુણિતો કેટલા છે તે તો આ રીતે તમારે 14મો પ્રશ્ન છે જાતે સોલ્વ કરવાનો છે 15મો પ્રશ્ન છે હું તમને અહીં સોલ્વ કરાવીશ હવે પછીના લેક્ચરની અંદર 16મો પ્રશ્ન જે છે એ પણ તમારે સમજવાનો છે એમાં શું કીધું છે કે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને 7મું પદ 5મા પદથી 12 વધારે હોય આનો પણ તમને રફલી માં કેલ્ક્યુલેશન સમજાવી દઉં છું એ પણ તમારે જાતે સોલ્વ કરવાનો છે 15મો એક તમને અહીંયા સોલ્વ કરાવવાનો છે 16મા પ્રશ્નની અંદર જો તમને તમને કીધું છે કે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ એટલે કે A3 = 16 અને 7મું પદ 5મા પદથી 12 વધારે હોય 7મું પદ એટલે કે A7 એ 5મા પદથી 12 વધારે એટલે કે A5 થી 12 વધારે અહીંયા તમે 7મું આપશો એટલે તમને ન્યાય એક ઇક્વેશન મળશે અહીંયા પણ તમને એક ઇક્વેશન મળશે લખી સોલ્વ કરીએ છીએ જાતે તમારે સોલ્વ કરવાનું છે આ તમારું પહેલું ઇક્વેશન મળશે પ્રમાણિકમાં લખો એટલે આને લખાય આ રીતે અને આને લખાય A + 4B + 12 બંને ઇક્વેશન તમને સોલ્વ કરાવી દઉં છું તમને થોડું ઘણું આઈડિયા ક્લિયર થઈ જશે 6 A + 6B - 4B = 12 આ બંને કેમ શોધી જશે પ્લસ માઇનસ કરો એટલે 2B = 12
અહીંયા ડી બરાબર 12 ના છેદમાં 2 તો જવાબ આવે છે 6 કે તમને ડી મળી ગયો છે કે બધા એમ હોય કે તમને એ મળી જાય અગાઉ આપણે વાત થઈ છે જો તમને એ અને ડી મળી જાય તો તમે બધા જ પ્રશ્નો સમાન પ્રશ્નોને લગતા બધા જ સોલ્વ કરી શકો અને તમારે સમાન પ્રશ્નોને મેળવવાની છે તો શું કરવાનું પ્રમાણે સ્વરૂપ શું છે એ એ વત્તા ડી વત્તા ટુ ડી વત્તા થ્રી ડી તમારે બધા શ્રેણીના પર લખવાના છે મેં રફલી અહીં તમને સમજાવ્યું છે હવે પછી જે છે આપણે જયારે ભેગા થઈએ ત્યારે બાકીના પ્રશ્નો છે 15, 17, 18, 19 અને 20 જે છે તેની સમજૂતી મેળવશું સોલ્વ કરીશું આ બંને દાખલાઓ જે શરૂઆતના દાખલાઓ આપણે જોયા અગત્યના હતા એટલે ખાસ તમે યાદ રાખજો કઈ રીતે ગણતરી થશે અને કઈ રીતે આપણે એને સોલ્વ કરવાના છે હવે પછી ભેગા થઈએ